જવાબદારી છે કે અમે બાળકોમાં રહેલી એ આવડતને બહાર લઈ આવીએ.
કદાચ બાળકોને હજી ખ્યાલ નહીં હોય કે એની અંદર કઈ આવડત છે, પણ અમે એ આવડતને પારખીએ છીએ અને એને કેળવીએ છીએ અને એને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ. અને એવરીડે અમારે અહીંયા સવારમાં વિદ્યાર્થીઓને મેડિટેશનથી દિવસની શરૂઆત કરવામાં આવે છે. મેડિટેશન બાદ પ્રાર્થના અને પ્રાર્થના બાદ આપણે ક્લાસરૂમની શરૂઆત કરીએ છીએ. તો આ રીતે અમે અહીંયાનું આયોજન અને ભણતર ભણાવીએ છીએ. ખાસ કરીને પાવર ઓફ ઇંગ્લિશ, પાવર ઓફ મેથેમેટિક્સ, પાવર ઓફ સાયન્સ, તો જો આપણો સ્પેશિયલ વિષય એકાઉન્ટિંગ છે, જે કે મેથ્સ છે, અંકગણિત છે, બીજગણિત છે, ભૂમિતિ છે, તો એ વિષયનું જે વિદ્યાર્થીઓને સારી તમે એને અભ્યાસ કરી રહ્યો છો, એમને લેસન આપી રહ્યા છો, તો જે શોર્ટ ટાઈમમાં એ તાત્કાલિક એક્સેપ્ટ કરી શકે બાળક કે ભાઈ અંકગણિત શું છે, બીજગણિત શું છે, ભૂમિતિ શું છે, એકાઉન્ટ વિષય શું છે, એ ભવિષ્યનું ફ્યુચર શું છે, તો એ વિષય આપ શું કહેશો? હવે અકાઉન્ટ છે તો અકાઉન્ટમાં ભણાવવાની મારી રીત એ રીતે છે કે વિદ્યાર્થી, આપણે હિસાબ પૈસા કહીએ તો જ્યારે તમે એને પોતાની જાતમાં દેખાડી દો કે તમારી પાસે આટલા પૈસા છે અને હિસાબ રાખવો છે, તો એ જલ્દીથી સમજે. મતલબ કે તમે એને ઇન્વોલ્વ કરો. તમે વિદ્યાર્થીને જેમ કે તમે ધંધો કરી રહ્યા છો તો તમે કઈ રીતે કરશો, એક ટેકનિક છે કે તમે એને ઇન્વોલ્વ કરશો. તમે એમ કહેશો કે આ તમારી જ કંપની છે, એ એક ટેકનિક છે કે એનાથી વિદ્યાર્થીને સારી રીતે સમજમાં આવશે કે ભાઈ આપણે નુકસાન તો કરવાનું જ નથી. તો એ એક એવી અલગ અલગ ટેકનિક્સ છે. પછી પ્રેક્ટિકલ વસ્તુ કોઈ પણ છે, હવે અકાઉન્ટ્સ છે કે અર્થશાસ્ત્ર છે, આપણે જે બી બિલ પાસ કરીએ છીએ એટલા રોજ ન્યૂઝ અમે છેલ્લી 5 મિનિટ સ્પેશિયલ ન્યૂઝ માટે રાખીએ છીએ કે બાળકોએ ગઈકાલે કયા કયા ન્યૂઝ જોયા, એના ઉપર અમે ચર્ચા વિચારણા કરીએ છીએ, જેથી બાળક ખાલી બુકનું જ્ઞાન જ ન લે પણ રિયલ લાઈફમાં શું થઈ રહ્યું છે એનું પણ એને જ્ઞાન લે. એટલે એના વિશે પણ અમે એને તૈયારી આપી રહ્યા છીએ. અને એ જ રીતે અમારું હોમવર્ક છે, તો હોમવર્કમાં પણ આપણે અગર કોમર્સની જ વાત કરું તો અમે એવા એને એક્સપેરિમેન્ટ કરવા માટે આપીએ છીએ કે તમે જઈને દુકાનવાળાને મળો, એની સાથે તમે વાતચીત કરો, કઈ રીતે એનું અકાઉન્ટ મેન્ટેન કરે છે, એ બધું અમે પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ. બેને જે પોતાના શિક્ષણ વિશે, પોતાના એક્સપિરિયન્સ વિશે, પોતાની જે અંદર ટેલેન્ટ છે, એક વિદ્યાર્થીને માનવમાંથી મહામાનવ બનાવવાનો ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એમ્બેડેડ ન્યૂઝ, મનોજ સેદાણી, ભરડ વિજય સંકુલ, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે જે નવા નવા વિષયો છે, જે સ્પેશિયલ વિષય છે, દરેક વિષયમાં પછી રમત ગમત હોય કે પછી વિજ્ઞાન વિષય હોય કે પછી ગણિત વિષય હોય કે પછી ઇંગ્લિશ વિષય હોય, દરેક વિષયમાં નાના નાની બાબતમાં ઘેર લેવામાં આવે છે. એને ઊંચા શિક્ષણ માટે માનવમાંથી મહાબનવ બનાવવા માટેનો ભરડ વિદ્યા સંકુલ જે પ્રયત્ન કરી રહ્યો, તો જે હાઈફાઈ સ્ટાફ કહેવાય કે જેને કે ઉત્તીર્ણ જ્ઞાન અને અનુભવ સાથે ના શિક્ષકો અહીં રાખવામાં આવે છે, તો શિક્ષકો અહીં આપણે મુલાકાત લઈ, જે સૌ માતા બરાબર એક શિક્ષક હોય છે, તો જે આપ સતત રીતે મહેનત કરી રહ્યા છો, અભ્યાસ માટેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છો, મનન કરી રહ્યા છો, મંથન કરી રહ્યા છો કે ભાઈ બાળકને જે તમે ગણિત ભણાવી રહ્યા છો તો એ કઈ રીતે જલ્દીથી એક્સેપ્ટ કરી શકે, ઘરના વાતાવરણમાંથી સ્કૂલના વાતાવરણમાં આવી અને જે દાખલો આપ જે ગણાવી રહ્યા છો, જે આપ અભ્યાસ કરી રહ્યા છો, તો એ શું છે? ગણિત અને વિજ્ઞાન વિષયો એવા છે કે એને પહેલા એમાં ઢાળવા પડે અને પછી વિષય ભણાવવો પડે. તો ગણિત વિજ્ઞાન માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈદિક ગણિત વિષય છે. જ્યારે બાળક વૈદિક ગણિતથી ગણિત ભણશે ત્યારે કોઈ પણ દાખલો ખૂબ ઝડપી ગણી શકશે. અમે અહીંયા નાના 5મા ધોરણથી લઈને 10મા ધોરણના બાળકોને વૈદિક ગણિતની ટ્રિક્સ આપીએ છીએ, જેના કારણે મોટામાં મોટો દાખલો એ સેકન્ડોમાં ગણી શકે, ગણિતનું પેપર પૂરું કરવામાં એને કોઈ મુશ્કેલીઓ પડે. બીજું રહી વાત વિજ્ઞાનની, તો વિજ્ઞાન વિષય જ એવો છે કે જે પ્રયોગો સાથે ભણી શકે. તો દરેક સબ્જેક્ટ, દરેક ટોપિક પ્રયોગ સાથે બાળક ભણશે તો વિશેષ રીતે ભણી શકશે. કોઈ ટોપિક સમજાવો છો તો પહેલાં એનું અમે એને ડેમોન્સ્ટ્રેશન આપશું કે આ વસ્તુ કે આ વિષય આ રીતે ભણી શકાય, અને પછી એ ટોપિક સમજાવશું તો બાળકના મનમાં સારી રીતે સમજી શકાય. દર્શક મિત્રો, જેને કહેવાય કે સારી ભૂમિ, જે આજે લાઠી રોડ પર ધરમનગરમાં જે આ સંસ્થા આવી છે, સારું વાતાવરણ અને સાથે સાથે જે ઉચ્ચ શિક્ષણ આપવા માટેના જે બહેને વાત કરી કે પાવર ઓફ ઇંગ્લિશ, પાવર ઓફ સાયન્સ, પાવર ઓફ મેથેમેટિક્સ અને દરેક વિષય ઉપર સૂઝબૂઝથી 21મી સદી ને આધુનિક ટેકનોલોજીથી જે બાળકોને વિદ્યાર્થીઓને જે જ્ઞાન આપવામાં આવ્યું છે, સાથે સાથે ગમત કરાવી રહ્યું છે, ભારત વગરનું ભણતર જે નવા વિષયો સાથે, નવા જ્ઞાન સાથે અને માનનીય શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શનથી
કે બાળકને જલ્દીથી કઈ રીતે એક્સેપ્ટ થઈ શકે અને વાલીની કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવી જોઈએ અને કેટલા માર્કનું એમ કે લેશન આપવું એ વિશેનું ચિંતન કરી એક મનન કરી અને વિદ્યાર્થીને માનવમાંથી માનવ બનાવવાનો ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એમ્બર ટીવી ન્યૂઝ, મનોજ શેરાણી, ભરાડ વિદ્યા સંકુલ, અમરેલી.